અંકલેશ્વર નગરપાલિકાનો ડ્રેનેજ વિભાગ પુનઃ એકવાર ખાડે ગયેલો પુરાવાર થઈ રહ્યો છે. સ્ટેશન વિસ્તારમાં આવેલ ઝમઝમ એપાર્ટમેન્ટની સામે જાહેર માર્ગ ઉપર ગટરના દુર્ગંધ મારતા પાણી વહેતા જોવા મળ્યા હતા, જે અંગે સ્થાનિક વારંવાર રજૂઆત કરી હોવા છતાં આ પાલિકાનો આ નઘરોળ તંત્ર ટસથી મસ થતું નથી. અંકલેશ્વર સ્ટેશન વિસ્તારમાં આવેલ ઝમઝમ એપાર્ટમેન્ટની સામે જાહેર માર્ગ ઉપર ગટર ઉભરાતા મુખ્ય માર્ગ ઉપર ગટરનું ગંદુ પાણી વહેતું જોવા મળ્યું હતું. આ માર્ગ ઉપરથી પસાર થતા રાહદારીઓએ ગટરના પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. તેમજ આ વિસ્તારમાં આવેલ ઝમઝમ એપાર્ટમેન્ટ તેમજ નેશનલ એપાર્ટમેન્ટના રહીશો પારાવાર દુર્ગંધ સહન કરવી પડી રહી છે. ઉલ્લેખ કરવો રહ્યો કે નજીકમાં જ મસ્જિદ આવેલ હોય ત્યાં નમાઝ અદા કરવા જતા નમાઝીઓએ પણ આ દુર્ગંધવાળા પાણીમાંથી પસાર થવાનો વારો આવતો હોય છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પાલિકામાં આ અંગે એક અઠવાડિયાથી ફરિયાદ કરી છે. તેમ છતાંય પાલિકા જાણે આ વિસ્તારના રહીશો પ્રત્યે ઓરમાયું વર્તન દાખવતી હોય, હજુ સુધી ઉભરાતી ગટરને દુરુસ્ત કરવામાં આવી નથી. ગટરના પાણીથી ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે, તેમજ જાહેર આરોગ્ય સામે જોખમ ઉભું થાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. તો હાલમાં વેકેશન ગાળો શરૂ હોય, બાળકો રોડ પર રમતા હોય, આ દુર્ગંધ મારતા પાણી તેમના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું કરે તેમ છે, તો રોગચાળો ફેલાઈ જાય તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી. પીરામણથી રેલવે સ્ટેશનને જોડતો માર્ગ હોય, જેને લઈને લોકોની અવર જવર સતત આ માર્ગ પર રહેતી હોય છે. વહેલી તકે આ ઉભરાતી ગટરનું નિરાકરણ લાવવામાં આવે એવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી હતી. મલિક મોહમ્મદ વસીમ, ક્યારે આપણે હેપીનગરમાં આ જાહેર માર્ગ છે અને આ જાહેર માર્ગ અડધો તો ગટર લાઈનના કામથી ખોદાયેલો છે, એ સરસ થયું. પણ સાથે સાથે આ ગટર ઉભરાય છે, 10-15 દિવસથી ઉભરાય છે અને આવા જવામાં રાહદારીઓને તકલીફ થાય છે. અને આમાં આવામાં વરસાદ આવી જાય તો પછી એ પાછું કામ થાય નહીં થાય તે વરસાદના પાણીમાં મેળવી જાય અને રોગચાળો ફાટે એનો જવાબદાર કોણ? એટલે આ યોગ્ય રીતે કોઈ કામ થાય ને આ ગટરનું નિરાકરણ લાવે એવું કામ કરે તો સરસ, જનતા માટે બહુ સરસ રહેશે. ફોન કરી જો, કોઈ ફોન ઉપાડતા નથી ને ફોન લાગતા નથી. આ ગટરનું પાણી છે. અંકલેશ્વરમાં હાલ તો સૂર્યદાદાએ આકરો મિજાજ અપનાવતા અંગ દજાડતી ગરમી પડી રહી છે. રોજિંદા સરેરાશ 40 ડિગ્રીને ઉપર તાપમાન રહેતું હોય છે, ત્યારે આવામાં મધ્યમ વર્ગીય પરિવાર અને રહીશ ઘરના બાળકો તો વોટર પાર્ક અને પ્રાઇવેટ ફાર્મ હાઉસમાં જઈને સ્વિમિંગ પુલમાં ડૂબકીઓ લગાવીને ઠંડક મેળવતા હોય છે. પરંતુ ગરીબ બાળકો હોય તેમના માટે એકમાત્ર પાણીના સ્ત્રોત જ આકરી ગરમી વચ્ચે ઠંડક મેળવવા માટેનું સાધન બની રહેતું હોય છે. પરંતુ ક્યાંક ક્યાંક બાળકોની માસુમિયતમાં મોટી હોનારત ઘટી શકે છે. અંકલેશ્વર જેડીસીમાં આજે આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં બાળકો નહેરમાં જીવના જોખમે નહાતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલ વોકાર્ડ કંપની નજીક આ નહેર આવેલ છે, જ્યાં બાળકો નહેરમાં ડૂબકીઓ મારતા અને નહાતા જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે બાળકો માસૂમ હોય તેમને આ ઘટના અને શું હોનારત સર્જાઈ શકે છે તે અંગે પૂરતું જ્ઞાન ના હોય તે બની શકે અને બાળકો માટે અન્ય કોઈક સ્ત્રોત ના હોય તેવો અહીંયા નહતા હોય તે પણ માની શકાય, પરંતુ ન કરે નારાયણ અને કોઈ બાળક ડૂબી જાય તો તેના માટે જવાબદાર કોણ? તંત્ર દ્વારા આ બાળકો ત્યાં નહવા માટે ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે અને બાળકોને આ અંગેનું સમજણ આપવામાં આવે તે પણ અત્યંત જરૂરી છે. અંકલેશ્વરમાં ઉમરવાડા નજીક પણ નહેર આવેલ છે, ત્યાં પણ ખાસ કરીને બાળકો આવી રીતે નહવા માટે જતા હોય છે અને પાનોલીમાં પણ કેટલાક સ્થળો પર આવી ઘટના ઘટતી હોય છે. ભૂતકાળમાં જોવામાં આવ્યું છે કે નહેરમાં ડૂબી જવાથી કેટલાક લોકો મોત નિપજતા હોય છે, ત્યારે આવી હોનારત સામે તંત્ર પણ સજાગ બને અને પૂરતું ધ્યાન આપે તે જરૂરી છે. નહીતર ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવા ગાઢ સર્જાય તેમાં કોઈ અતિશયોક્તિ નથી.
અંકલેશ્વરની જેનિત હાઈસ્કૂલ સંકુલમાં આજરોજ મુસ્લિમ સમાજની 8 દીકરીઓના સમૂહ નિકાહનો ભપકેદાર સમારંભ યોજાયો હતો. અંકલેશ્વરના સર્વોદય વેલફેર એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સબનમ હેલ્થ એન્ડ એજ્યુકેશન સાર્વજનિક ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આજરોજ અંકલેશ્વરની જેનિત હાઈસ્કૂલ સંકુલમાં સમૂહ નિકાહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંકલેશ્વર તાલુકાના મુસ્લિમ સમાજના 8 દીકરા દીકરીઓએ વૈવાહિક જીવનમાં ડગ માંડ્યા હતા. આ સમૂહ નિકાહમાં આયોજકોએ તમામ દીકરીઓને જીવન જરૂરિયાત તમામ ચીજ વસ્તુઓ કર્યાવર સ્વરૂપે આપી હતી. આયોજકોએ 8 જોડાઓ પૈકી ડ્રો દ્વારા વિજેતા નીવડનાર જોડાને મક્કા મદીનાની ઉમરાની પવિત્ર યાત્રા પર મોકલવાનો ખર્ચ ઉઠાવવાનો પણ નિર્ણય લીધો હતો. આ સમૂહ નિકાહમાં દીકરીઓના કર્યાવરમાં અનુદાન આપવામાં હમ ટીવી પરિવારે પણ આર્થિક યોગદાન આપ્યું હતું. આ સમૂહ નિકાહના આયોજનમાં ટ્રસ્ટના અગ્રણી સૌદભાઈ શેખ, બખ્તિયારભાઈ શેખ, મોઇન બાવા, ગ્યાસુદ્દીન કાઝી, ફારૂક શેખ, નઝમુદ્દીન શેખ સહિત અગ્રણીઓએ ભારે જહેમત ઉપાડી હતી. આજ રોજ સર્વોદય વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ અને સબનમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં 8 જેટલા જોડાયા, સમૂહ લગ્નમાં જોડાયા. એમાં એક એવો ડ્રો હતો કે જેના થકી એક ડ્રો કરેલો હતો. એમાં જે કપલનું ડ્રોમાં નામ મૂકેલું એ કપલને અમે ઉમરામાં આ સમૂહ લગ્નના દ્વારા ઉમરામાં મોકલવાના છે અને મક્કા મદીના ઉમરામાં મોકલવાના છે. અને આ પ્રોગ્રામમાં જે લોકો અમને સાક્ષાત્કાર આપ્યો એ લોકોનો અમે તહે દિલથી આભાર માનીએ છીએ. અંકલેશ્વર જેડીસીમાં જીતાલી ગામ પાસે આવેલ સુદામા ઇસ્ટેટમાં બંધ ગોડાઉનને તસ્કરોએ નિશાન બનાવી કલરની ડોલ અને વેલ્ડિંગના મશીન મળી કુલ 1,18,000 મુદ્દામાલ પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરના જીતાલી ગામની સીમમાં આવેલ ગાર્ડન સિટીમાં રહેતા લવલેશ શિવશંકર તિવારી વિવિધ કંપનીઓમાં પેઇન્ટિંગ અને ફેબ્રિકેશનના કોન્ટ્રાક્ટ ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. જેઓને અંકલેશ્વર જેડીસીમાં જીતાલી ગામ પાસે આવેલ સુદામા ઇસ્ટેટમાં ગોડાઉન આવેલ છે. જે ગોડાઉનમાં ગત તારીખ 27 મે થી 30 મે ના રોજ એમણે નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ ગોડાઉનના રૂમના તાળા તોડી અંદર પ્રવેશ કરી 20 લિટર વાળી કલરની 7 ડોલ અને 3 વેલ્ડિંગ મશીન મળી કુલ 1,18,000 થી વધુના મુદ્દા માલ પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે અંકલેશ્વર શહેર અને તાલુકા વિસ્તારમાં વધતા જતા ચોરીના બનાવ હવે નોંધપાત્ર બની રહ્યા છે, સાથે જ ચર્ચા અને તપાસનો વિષય પણ બની રહ્યા છે.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઉમરવાડા માર્ગ ઉપર આવી બાતમીના આધારે ગેરકાયદેસર ગાયનું કતલ કરતા સગીર સહિત ચાર ઈસમોને ગૌમાંસના જથ્થા સાથે ઝડપી પાડી જેલ ભેગા કર્યા હતા. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સુરતી ભાગોળથી ઉમરવાડા માર્ગ ઉપર આવેલા એક સ્થળ પર ગૌવંશનું ગેરકાયદેસર રીતે કટિંગ શરૂ છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે બાતમી મુજબના સ્થળના રસોડાની સામે ઓરડીમાં ગાયો સ્ટોકમાં તપાસ કરતા ત્યાંથી 165 કિલો ગૌમાંસ અને કટિંગ કરેલ ગાયના અવશેષો મળી આવ્યા હતા. પોલીસે 165 કિલો ગૌમાંસ અને ચપ્પુઓ છરા સહિતના સાધનો મળી કુલ રૂપિયા 65,000 વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ સ્થળ પરથી શંકાસ્પદ મળી આવેલ માંસના જથ્થાને વેટરનરી ડોક્ટર મારફતે FSLમાં મોકલી ચૌટા બજાર સ્થિત અલીબઝા એપાર્ટમેન્ટમાં રહેતા ઇફ્તેખાર ઉર્ફે ઇસ્તિયાઝ કમાલ કુરેશી, મોહમ્મદ જુનેદ ઉર્ફે ખટ્ટો અનવર કુરેશી, મોહમ્મદ સરફરાઝ ઉર્ફે દેવીલાલ ગુલામ કાદર ખલીફા તેમજ એક સગીરને ઝડપી પાડ્યો હતો. જ્યારે ગૌમાંસ મંગાવનાર તેમજ ટ્રસ્ટીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયાના સુલતાનપુરા ખાતે હજરત સુલતાન પીર બાવાની દરગાહ તેમજ હજી પીર કિયામુદ્દીન બાવાની દરગાહના વાર્ષિક ઉરુષની ઉજવણી કરવામાં આવી હતી. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે તારીખ 1 જૂનના રોજ દરગાહ શરીફે સંદલ ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. સાંજના સંદલ શરીફનું જુલુસ નીકળ્યું હતું, જે ગામમાં ફરીને દરગાહ શરીફે પહોંચ્યું હતું, જ્યાં પરંપરાગત દરગાહ શરીફે સંદલ ચડાવવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોટા મિયા માંગરોલની ગાદીવાળા હજરતો દ્વારા તેમના અનુયાયીઓના ઘેર ઘેર ગાયો પાળોનો ઉપદેશ આપવામાં આવતો હોય છે. મોટા મિયા માંગરોલની ગાદીવાળા હજરતો પૈકી હજરત કિયામુદ્દીન બાવાની દરગાહ શરીફ ઝઘડિયા મુકામે આવેલ છે. આજ રોજ યોજાયેલ ઉર્ષના કાર્યક્રમમાં હાજી કાદીરુદ્દીન પીરઝાદા, હાજી રફીકુદ્દીન પીરઝાદા તેમજ પીર અરહમુદ્દીન બાવા ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત અકીદતમંદોને આશીર્વાદ આપ્યા હતા. ઉપરાંત ઓલ ઇન્ડિયા ઓલમા મશાઈખ બોર્ડના ઉપપ્રમુખ હજરત સૈયદ મોહમ્મદ અલી કાદરી તેમજ ખાનકાએ આલિયા કાદરી દિશાના હજરત સૈયદ હસન અલી કાદરી પણ ઉપસ્થિત રહેનાર હોવાનો દરગાહના ટ્રસ્ટીની એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું. આ સૂફી સંતની દરગાહે દર વર્ષે વાર્ષિક ઉરુષની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ ઉરુષની ઉજવણીમાં ભાગ લે છે અને હજરતની મુબારક દુઆઓનો લાભ લે છે. અત્રે યોજાયેલા 2 દિવસીય ઉરુષના કાર્યક્રમમાં ગઈકાલના રોજ તક્ષિમે લંગર, સંદલ શરીફનું જુલુસ તેમજ રાતના નાતની મહેફિલ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે આજ રોજ તારીખ 2ના રોજ વાર્ષિક ઉરુષ મનાવાયો હતો અને મહેફિલે શમાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઝઘડિયા ખાતે યોજાયેલા દરગાહ શરીફના વાર્ષિક ઉરુષની ઉજવણીમાં ભાગ લેવા ઠેર ઠેરથી હજરતના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઉર્ષ પ્રસંગે દરગાહ કમિટીના અગ્રણીઓ દ્વારા ઉપસ્થિત લોકોને સુવિધા માટે જરૂરી આયોજન પણ કરવામાં આવ્યા હતા. ઝઘડિયા તાલુકાના જરસાડ નજીક નર્મદામાં તરતો કોઈક અજાણ્યો ઈસમનો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે મળતી વિગતો મુજબ આજરોજ સવારના 9 વાગ્યાના સમયે જરસાડ ગામના પશુપાલક વિજય નગીનભાઈ વસાવા તેમના પશુઓ લઈને જૂના જરસાડ ગામની સીમમાં ચરાવવા માટે ગયા હતા. પશુઓ ચરાવતા તેઓ નર્મદા નદીના કિનારે આશરે 11 વાગ્યાના અરસામાં ગયા હતા, જ્યાં તેમની નજરે નર્મદા નદીમાં કોઈક વ્યક્તિનો મૃતદેહ તરતો હોવાનું જણાતા તેમણે નજીક જઈને જોતા કોઈક અજાણ્યો પુરુષની લાશ હતી અને લાશનો જમણો હાથ કોણી સુધી, ડાબો હાથ કાંડાના ભાગેથી તથા કમરના નીચેના ભાગેથી કોઈક જળચર પ્રાણીઓ ખાઈ ગયેલ હોવાનું જણાયું હતું. ઉપરાંત મોઢાના તેમજ ખભાના ભાગે જળચર પ્રાણીના દાંતના નિશાનો જોવા મળ્યા હતા. આ બાબતે વન વિભાગ તેમજ પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે આવીને મૃતદેહનો કબજો લીધો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આ મરણ પામનાર અજાણ્યા પુરુષને ઉંમર 35-40 વર્ષ હોવાનું જણાયું હતું. આ ઈસમે શરીરે અડધા બાય
પાણીની કાળા તથા રાખોડી કલરની તેમજ સફેદ રંગના આડા પટ્ટાવાળી ટી શર્ટ પહેરેલ હતી. આ અજાણ્યા ઈસમનો મૃતદેહ બાબતે કોઈ વિગતો જાણવા નથી મળી. કોઈ અગમ્ય કારણસર પાણીમાં ડૂબી જતા કોઈ જળચર પ્રાણીના આવી જવાના કારણે આ ઈસમનું મોત થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાજપારડી પોલીસે આ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.